siap situlah kalau anjar di lokus misalnya sosial media akhirnya hal corona wisfit mahamari nakaranya apa aja syarat banget sih enakaranya apa online baju kelas lah disiksa kali apa yang seru kali ya sih seru siapa disiksa kali jema udah sekarang para nyantun project para આપણે જે કન્ટેન્ટ છે એનો ઉપયોગ કરીને ગુજરાત સરકાર દ્વારા જે વર્ચ્યુઅલ ક્લાસ માઇક્રોસોફ્ટ ટીમમાં આપણે એનો ઉપયોગ કરીને ઘરે બેઠા દરેક વિદ્યાર્થીઓ આપણે ભણે છે તો એમાં હું આજે સામાજિક વિજ્ઞાનમાં આપણો જે પાઠ છે સાથી એ પાઠ આપણે આજે ઓનલાઈન ઘરે બેઠા શીખીશું તો આપણે આ પાઠની ગઈકાલે આપણે શરૂઆત કરી દીધી હતી હવે આગળ આપણે હું તમને સ્ક્રીન શેર કરી અને જે સ્લાઇડો છે સ્લાઇડો દ્વારા તમને સમજાવું તો દરેક વિદ્યાર્થીઓ અહીંયા આપણે તમારા મોબાઈલમાં સ્ક્રીન શેર કરેલા જુઓ ઓકે તમને બધાને સ્ક્રીન દેખાય છે બધા સ્લાઇડ દેખાય છે તમને દેખાય છે બધાને દેખાય છે દેખાય ઓકે અને તમારો જે વિડીયો છે ચાલુ રાખજો બધા તમારો મોબાઈલ વિડીયો ઓકે તો આપણે કાલે વાત કરી હતી આપો હવા કે ફેરફાર એના વિશે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી એમ આપણે થોડું પુનરાવર્તન કરીને પછી આગળ વધીએ પૃથ્વીની ચારે બાજુ ઘટડાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે આપણે બીજા પાઠમાં આપણી આસપાસ શું એમાં ભણી રહ્યા તો આપણી આસપાસના જે આવરણો વિશે આપણે વાત કરી છે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ તો એમાં આપણે જે વાતાવરણ વિશે વાત કરી હતી તો આ વાતાવરણ આપણી પૃથ્વીની સપાટીની ચારે બાજુ આવેલું છે હવે આ વાતાવરણ માનવ પ્રવૃત્તિના કારણે દૂષિત થઈ ગયું છે એવી માનવ પ્રવૃત્તિઓ જે ઉદ્યોગો છે કારખાના પાવર સ્ટેશનો વાહનો આ વગેરેના કારણે આપણું વાતાવરણ પ્રદૂષિત થાય છે ઓકે તો આપણે હવામાન તમે ઘણી વખતે તમારા ઘરે અથવા ટીવીમાં સમાચારમાં હવામાન વિશે આ શબ્દ સાંભળ્યો હશે કે હવામાન એટલે શું તો હવામાન એટલે કોઈ પણ પ્રદેશનું તાપમાન ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન ટૂંકા ગાળાની સ્થિતિ છે આપણે જોઈએ છીએ કે ઘણી વખતે દિવસનું અને રાતનું દિવસ છે દિવસે હવામાન બદલાતું હોય છે ઘણી વખતે આપણો દિવસ એકદમ સ્વચ્છ હોય અને અચાનક વાદળ આવીને અને વરસાદને ઝાપટું પડી જાય તો આ હવામાન બદલાઈ જાય છે તો આપણે તમારા માતા પિતા અથવા આજુબાજુમાં તમે આ શબ્દ સાંભળ્યો હશે તો આ ટૂંકા ગાળાની સ્થિતિ જેને હવામાન કહે છે એના પછી આપણે જોઈએ આબોહવા તો આબોહવા એટલે શું તો આબોહવા કોઈ પણ પ્રદેશના 35 થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા આપણે જોઈએ છીએ કે આપણે અલગ અલગ ઋતુઓ અનુભવીએ છીએ શિયાળો ઉનાળો ચોમાસું તો એ આપણી આબોહવા છે આપણે ભારતની આબોહવા કેવી છે તો મોસમી કઈ રીતે મોસમી તો આપણે મોસમ પ્રમાણે ઋતુઓ બદલાઈ જાય છે એ કઈ રીતે નક્કી થાય છે કે આપણી આબોહવા મોસમી છે તો છેલ્લા 35 વર્ષમાં આપણા દેશમાં જે વરસાદની સ્થિતિ છે ભેજની સ્થિતિ છે અને તાપમાનની સ્થિતિ છે એને સરેરાશ કાઢવામાં આવે અને એના આધારે નક્કી કરવામાં આવે કે આ સ્થળની આબોહવા કેવી છે એમ દરેક પ્રદેશ વાળો એની આબોહવાની સ્થિતિ જોવામાં આવે છે અને તેનું આબોહવા નક્કી થાય છે તેનું હવામાન અને આબોહવા જાણી શકાય હવે આ આબોહવા માનવીય પ્રવૃત્તિના કારણે એમાં ખલેલ પહોંચી છે અને દિવસે દિવસે એમાં ફેરફાર થતા રહે છે એના કારણે ઘણું બધું પર્યાવરણમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે એક ફેરફાર અહીંયા એક ફોટોગ્રાફ છે તમે જોઈ શકશો અહીંયા
આપણે જોઈએ આ ફેરફાર આબોહવાના ફેરફારના કારણે અહીંયા જે પરિસ્થિતિ ઊભી થઈ છે તમે પોતામાં જોઈ શકો હવે પહેલા પોતામાં શું તમને જોવા મળે તમે શું સમજો છો પહેલા પોતામાં શું હશે કૃપા બે ઉપરનો પ્રકાર છે શું દર્શાવે તમારી સ્ક્રીન ઉપર જુઓ હવામાન